Καμία मनमान्यू मोहन तमसाते हे मनमान्यू मोहन तमसाते आनंद कहे છીએ કે ભગવાન શ્રી સ્વામિનારાયણની રમણભૂમિ એવી વડતાલની ભૂમિમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્થાપિત ઉત્સવોને માણવાનો અવસર આપણને મળે છે, એ આપણા સૌનું મોટું ભાગ્ય છે. સંતોએ આની રૂપરેખા બાંધી, આનો મહિમા કહ્યો, પણ સૌથી વિશેષ અમે હૃદયથી આજે કોઠારી સ્વામી, સંત સ્વામી, એમની ટીમ, શ્યામ સ્વામી એમની ટીમ અને તમામ કાર્યકર્તાઓનું ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ કે એમની મહેનતથી આવો સરસ મજાનો માહોલ અહીંયા નિર્માણ પામ્યો છે. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે આ આ ગોમતીજીના ઘાટને બાંધ્યો. પૂર્વે મહારાજે 500 પરમહંસો અને મહાન મુક્તો દ્વારા આ ગોમતીજી ગળાવી મહાન એને તીર્થત્વ આપ્યું. ત્યારથી લઈને આજ પર્યંત જે પ્રમાણે ગોમતીજીની આસપાસનો વિકાસ આપણે જોઈ રહ્યા છીએ એ ઈશ્વરની બહુ મોટી કૃપા છે. અમે હૃદયથી આજે ગોમતીજીના ચરણમાં એવી પ્રાર્થના કરીએ કે વર્ષો વર્ષ તમારા કિનારે આવા વિઘ્ન વિનાયક દેવના વિસર્જનના ભવ્યથી ભવ્ય ઉત્સવ જળજલીલના પ્રસંગે થતા રહે એવી સૌ પ્રથમ અમે હૃદયથી એમના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. અને વડતાલની જે ભૂમિ છે, શ્રીજી મહારાજની જે કૃપા છે, મહારાજે પોતાનું સ્વરૂપ અહીંયા પધરાવ્યું છે, મહારાજે અહીંયા લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે, મહારાજે ભવિષ્યમાં સંપ્રદાયની જે ધરોહર જળવાઈ રહે એના માટે આચાર્ય પદનું સ્થાપન કર્યું છે, શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું છે, ગોમતીજી ગળાવી હોય ત્યારે એ રમણભૂમિમાં ઉજવાતા તમામ ઉત્સવમાં આપ સૌ આ જ પ્રકારે ભાગ લેજો એવી આપ સૌ ભક્તોને અમારી ભલામણ છે. શ્યામ સ્વામી બહુ ઉમંગીને બહુ ઉત્સાહી છે. આપણે ત્યાં લગભગ વર્ષમાં ચૈત્ર સમયો અને કાર્તક સમયો આ બે સમય મહારાજે બાંધેલા છે જે ભવ્યથી ભવ્ય રીતે ઉજવાય છે, પણ તદુપરાંત સારાય વર્ષ દરમિયાન શરદોત્સવ કહેતા રાસોત્સવ, જળઝીલનીનો ઉત્સવ, હિંડોળા ઉત્સવ અને જન્માષ્ટમીનો ઉત્સવ જે રીતે શ્યામ સ્વામી છેલ્લા 2-4 વર્ષોથી ભક્તજનોને પ્રેરણા આપીને ઉજવે છે, ત્યારે ફરી એક વખત આ તમામને અમારી હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છા, ધન્યવાદ, અભિનંદન અને ભગવાનને પ્રાર્થના. બસ આ જ પ્રમાણે આપણે કાર્ય કરતા રહીએ. અહીંયા જે માહોલ સર્જાયો છે એ શ્રીહરિની કૃપાથી સર્જાયો છે.
અહીંયા જે બાળકોએ પ્રસ્તુતિ કરી છે એ કેવળ ભગવાનને પ્રસન્ન કરવા માટે તમારી જે પ્રસ્તુતિ હતી માટે તમારી પ્રસ્તુતિ એવી નિર્ગુણ થઈ છે કે મોટા મોટા મહાન કલાકારો જે પ્રસ્તુતિ ન કરી શકે એ ગોમતીજીના કિનારે ભગવાનના ભોળા ભક્તોએ કરી છે એનો અમને બહુ આનંદ છે.